સામાન્ય કાળના 20મા અઠવાડિયાનો બુધવાર. ધર્મસભા આજે સન 10મા પિયુષનું પર્વ ઉજવે છે. ઈસુ ઈશ્વરના રાજ્યને સમજાવવા દ્રષ્ટાંત કહે છે, જેમાં સહુને કામના સમય પ્રમાણે મજૂરી ચૂકવવામાં આવતી નથી. શું હું મારા જીવનમાં ઈસુના રાજ્ય જેવો વ્યવહાર કરું છું? સાંભળીએ સંત માથિકૃત શુભ સંદેશ, અધ્યાય 20, કડી 1-16. ઈશ્વરનું રાજ્ય તો પેલા જમીનદારની વાત જેવું છે. તે પોતાની દ્રાક્ષની વાડી માટે મજૂરો કરવા પરોઢમાં નીકળ્યો. રોજનો રૂપિયો આપવાનું ઠરાવીને તેણે મજૂરોને વાડીમાં મોકલી દીધા. 9 વાગ્યે તે ફરી બહાર ગયો તો તેણે બીજા માણસોને ચૌટામાં બેકાર ઊભેલા જોયા. તેણે તે લોકોને કહ્યું, તમે પણ દ્રાક્ષની વાડીમાં જાઓ અને જે યોગ્ય હશે તે તમને આપીશ. એટલે તેઓ પહોંચી ગયા. વળી તે 12 વાગ્યે અને 3 વાગ્યે પાછો ગયો અને આ જ રીતે મજૂરો કરી લાવ્યો. લગભગ 5 વાગ્યે તે ફરી બહાર ગયો અને બીજા કેટલાક માણસોને બેકાર ઊભેલા જોઈ તેણે કહ્યું, તમે કેમ આખો દિવસ અહીં બેકાર ઊભા રહ્યા છો? તે લોકોએ કહ્યું, કારણ કોઈએ અમને કામે રાખ્યા નથી. એટલે તેણે કહ્યું, તમે પણ દ્રાક્ષની વાડીમાં જાઓ. સાંજ પડી એટલે જમીનદારે મુકાદમને કહ્યું, મજૂરોને બોલાવ અને છેલ્લાથી માંડી પહેલા સુધી સૌને મજૂરી ચૂકવી દે. જે લોકોને 5 વાગે રાખ્યા હતા તે લોકો આવ્યા એટલે દરેકને 1-1 રૂપિયો આપવામાં આવ્યો. જેમને સૌથી પહેલા રાખ્યા હતા તે લોકો આવ્યા ત્યારે તેમણે ધાર્યું કે અમને વધારે મળશે, પણ તેમને પણ દરેકને 1-1 રૂપિયો જ મળ્યો. એટલે પૈસા લેતા લેતા તેઓ જમીનદાર સામે બબડાટ કરતા રહ્યા, આ છેલ્લા આવનારાઓએ ફક્ત 1 જ કલાક કામ કર્યું અને અમે આખો દિવસ તડકામાં વૈતરું કર્યું, છતાં તમે અમને બંનેને સરખા ગણ્યા? પણ તેણે તેઓમાંના એકને કહ્યું, ભાઈ, હું તને કશો અન્યાય કરતો નથી. તે મારી સાથે રોજના રૂપિયાની બોલી નહોતી કરી? લઈ લે તારા પૈસા અને રસ્તે પાડ. આ છેલ્લા આવનાર માણસને પણ તારા જેટલા જ પૈસા આપવાની મારી મરજી છે. મારા પૈસાનું ગમે તે કરવાનો શું મને હક નથી? હું ઉદાર થાઉં એમાં તું શું કરવા દેખાઈ કરે છે? આમ છેલ્લા તે પહેલા ને પહેલા તે છેલ્લા થશે. ઈશ્વરના રાજ્યને સમજાવવા આ દ્રષ્ટાંત કથા યોગ્ય છે. માનવના રાજ્યમાં નોકરી પર અમુક સમય મોડા પડીએ તો ચલાવી લે, પણ કદાચ 1/2 કલાક મોડા પડીએ તો 1/2 CL મૂકવી પડે. ઈશ્વરના રાજ્યમાં ગમે ત્યારે પ્રવેશી શકાય છે, પ્રભુએ લેવા આવવું પડે. પ્રભુ લેવા આવે છે. કદાચ આ 9 વાગ્યાવાળા, આ 12 વાગ્યાવાળા મજૂરો બીજે ઠેકાણે કામ મેળવવા ગયા હશે. ક્યાં તેમને જીવનનો સંતોષ નહીં મળ્યો હોય એટલે તેઓ અહીં પાછા આવ્યા હશે, જ્યાં જમીનદાર તેઓને લેવા માટે આવે છે. આપણી માતૃભાષામાં કહેવત છે, જાગ્યા ત્યાંથી સવાર. હું કદાચ મારા કેથલિક જીવનની શરૂઆતથી જ કેથલિક જીવન જીવતો નથી, ઈસુના માર્ગે ચાલતો નથી. હું પરોળમાં મજૂરી માટે રાખવામાં આવેલો મજૂર નથી. માની લો કે મારા લગ્ન એવી વ્યક્તિ સાથે થાય છે જે મને ઈસુ તરફ વાળે છે. હું 9 વાગ્યે મજૂરી પર રાખવામાં આવેલો મજૂર છું. કદાચ મારા લગ્ન મને ઈસુ તરફ ન લાવી શકે તો કદાચ મારી 1/2 જિંદગી પૂરી થયે, મને જીવલેણ અકસ્માત નડતાં મારી આંખો ખુલી જાય
અને હું ઈસુમય બની જાઉં. આ હું બપોરે 12 વાગ્યે મજૂરીએ રાખેલો મજૂર. ઈસુની સાથે જે ચોરને ક્રૂસે જડવામાં આવ્યો હતો તે તો સાંજના 5 વાગ્યે મજૂરીએ રાખેલો મજૂર. ઈશ્વરના રાજ્યમાં ક્યારેય પણ પ્રવેશી શકાય છે. આપણે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવાની રાહ જોઈએ. નિરાશ થવાની જરૂર નથી. પ્રભુ આપણને ઈશ્વરના રાજ્યમાં લઈ જવા આવતા જ રહે છે. હવે મજૂરી જોઈએ. માનવના રાજ્યમાં સિનિયોરિટી પ્રમાણે વેતન મળે છે. દ્રાક્ષની વાડીમાં બધાએ સરખું જ કામ કરવાનું હોવાથી ત્યાં ગુણવત્તા અથવા ડિગ્રી પ્રમાણેની મજૂરીનો સવાલ ઊભો થતો નથી. જેણે લાંબા વર્ષો કામ કર્યું છે તેનો પગાર ગઈકાલે જોડાયેલા કરતાં વધારે હોય જ. ઈશ્વરના રાજ્યમાં મજૂરી છે સ્વર્ગ, પ્રભુનું સાનિધ્ય. એ બહેનતાણું બધાને માટે સરખું છે. જો કે સ્વર્ગ અથવા અનંત જીવન માનવે જાત મહેનતથી પ્રાપ્ત કરેલો બદલો નથી, એ તો પ્રભુની નરી કૃપા છે. મૃત્યુ પછી આપણે સ્વર્ગમાં જઈશું એ આપણી મહેનતથી પ્રાપ્ત કરેલી સિદ્ધિ નથી, એ પ્રભુની કૃપા છે, પ્રભુની નરી ઉદારતા છે. એટલે જમીનદાર કહે છે કે હું ઉદાર થાઉં, તેમાં તું શું કરવા અદેખાઈ કરે છે? ઈસુ આપણને ઈશ્વરના રાજ્યમાં લેવા આવે ત્યારે હોશે હોશે એ રાજ્યમાં પ્રવેશીએ. Mama.
प्रभु जी दिल मारे जो हे मुझे भी।